તો આખરે જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે ઘડી હવે આવી પહોંચી છે. રામનગરી અયોધ્યા સજીધાજીને સજ્જ થઈ છે. નવનિર્મિત રામ મંદિરને પણ વિવિધ પ્રકારના ફૂલોથી સજાવાયું છે. ફૂલોથી શણગારેલું સમગ્ર મંદિર જોતા જ દિવ્ય અનુભૂતિ થાય છે. તો મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મહત્વના અનુષ્ઠાન કરવામાં આવ્યા. જય શ્રીરામના નારા સાથે હજારો ભક્તોનો પ્રવાહ અયોધ્યા તરફ વહી રહ્યો છે. અસંખ્ય ભક્તો અયોધ્યા પહોંચ્યા છે તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર અયોધ્યા નગરીમાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત પણ તૈનાત કરી દેવાયો છે. તો હવે આગળ જાણીએ લોક સાહિત્યકાર લાખણસિંહ ગઢવીના મુખ્ય શ્રીરામ શું છે. રામ નામ કે લૂંટ હૈ, લૂંટ શકે તો લૂંટ, અંત સમય પસ્તાયેગા અને પ્રાણ જાયેગો, છૂટ રામ નામ કે લૂંટ હૈ અને તું લૂંટ શકે તો લૂંટ. એવો પરમબ્રહ્મ પરમાત્મા રામ આ દેશનો પ્રાણ, આ દેશનો ધર્મનો આધાર સ્તંભ એટલે પ્રભુ રામ. અયોધ્યાની ધરતી ઉપર મહારાજા દશરથને ઘેર જેણે જન્મ ધારણ કર્યો, 24 અવતાર પરમબ્રહ્મ પરમાત્માના, એમાંનો એક અવતાર મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ આજ અયોધ્યા જ નહીં પણ સમગ્ર વિશ્વની અંદર સનાતન ધર્મ અને સનાતન ધર્મની સંસ્કૃતિમાં જીવનારાઓના હૈયાની અંદર એક આનંદનો આખો મહાસાગર ઉમટ્યો છે. પ્રભુ રામ જયારે પોતાના જન્મભૂમિ પર પધારી રહ્યા છે, એ રામ જન્મભૂમિ પર જે મંદિર નિર્મિત થયું એમાં પ્રભુ રામની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એનો જે આનંદ, આનંદ એક મહાસાગર લોકોના હૈ હૈયાની માલિકુલ જે ઘૂગવી રહ્યો છે, એમાં જીએસટીવીના માધ્યમથી મને પણ અવસર મળ્યો છે. હું ખૂબ ખૂબ આભારી છું. પ્રભુ રામ વિશે બોલવું, તુલસીદાસજી તો એમ કહે છે કે હરિ જનંત હરિ કથા અનંતા એ ગાવહિ સુનહિ બહુ વિધિ સંતા. હરિ જનંત હરિ કથા અનંતા, પરમાત્મા અનંત છે, તેની કથાઓ એટલી જ અનંત છે. રામાયણ શતકોટી અપારા, એટલી રામાયણ છે. રામના ગુણ ગાય અને રામ લોક જીવનની હરી એટલા વણાયેલા છે, એટલા એના લોકગીતો, એટલા એના ભજનો, એટલા એ લોકોની સાથે વણાઈ ગયા છે. રામ એ તમામ સનાતન ધર્મના સંસારીઓનો આદર્શ છે. રામે એવું જીવન જીવા વચનબદ્ધતામાં અને જગતને બતાવ્યું કે દીકરો હોય તો કેવો હોય, બાપ હોય તો કેવો હોય, ભાઈ હોય તો કેવો હોય, રાજા હોય તો કેવો હોય. એટલે જ આજ પણ એમ કહેવાય છે કે ભાઈ રામના રાજ છે. કોઈ વ્યક્તિ હાવ ગુમસુમ થઈને બેઠો હોય તો આપણે લોકબોલીમાં એમ કહીએ છીએ કે ભાઈ આ કેમ ગુમસુમ બેઠો, કે એનામાંથી રામ ભયો ગયો. એટલે રામ એટલે આનંદનો એક સાગર. આવા પરમ પરમાત્મા રામ અને એ રામ જીવનનો એક આદર્શ મર્યાદા પુરુષોત્તમ સમગ્ર સમાજ માટે થઈ અને ધર્મનો સ્તંભ છે. એ પ્રભુ રામના ચરિત્રના તો જેટલા ગુણગાન ગાઈ એટલા ઓછા પડે, પણ ચૌદ્રમાનનો માલિક બાપના વતનને ખાતર જેણે એક ક્ષણની માલિકુર અયોધ્યાનો ત્યાગ કરી અને વનની વાત લઈ લીધી, એવો પ્રભુ રામ નાનામાં નાના માણસને પણ તે ભેટીને મળે એવો રામ, સબરીના એઠા બોર ખાય એવો રામ. એ રામની આ ધરતી છે, એ રામનો આ દેશ છે. ચંદન હે એ દેશ કી નારી અને તપો ભૂમિ હર ગ્રામ હે. ચંદન હે એ દેશ કી નારી અને તપો ભૂમિ હર ગ્રામ હે, હર બાલા દેવી પ્રતિમા અને બચ્ચા બચ્ચા રામ હે. રામનો આદર્શ લઈ અને જીવનારા. એક વખત લક્ષ્મણજી મહારાજે પ્રભુ રામને એટલું કીધું તો પ્રભુ બહુ આદર્શમાં આદર્શમાં જીવીએ ને એટલે જીવન વ્યર્થ બની જાય.
બહુ આદર્શ, બહુ આદર્શમય રહીને એટલે જીવન વ્યર્થ બની જાય ત્યારે પ્રભુ રામે મરકતા મરકતા દાંત કાઢીને એટલું કીધું તું લખન, એ વ્યર્થ થઈ ગયેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય, એ જીવન બીજાને માટે આદર્શ બની જાય, આવા બીજાને માટે આદર્શ રૂપ જે જીવન જીવા. અયોધ્યાની પ્રજા કેમ આનંદમાં રહીએ? જોકે એક સરસ લોક ભાષાની અંદર એક વાત કહેવાય છે કે રામ જયારે 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પાછા અયોધ્યા આવ્યા ને, ત્યારે અયોધ્યા વાસીઓને પ્રભુ રામે એટલું કીધું, આજે હું ખૂબ પ્રસન્ન છું અને હે અયોધ્યાની પ્રજા તમે કઈક માગો, કઈક માગો. એટલે અયોધ્યાની પ્રજાએ એટલું કીધું, પ્રભુ તારે અમને જો કઈ દેવું હોય તો એટલું દે કે આ 14 વર્ષ તમે જે વનમાં ગયા ને, એ 14 વર્ષ તમારા વિનાના જે અમે વિતાવ્યા ને, એ અમારી આયુષ્યમાંથી બાદ કરી નાખજે. અમારી બધાની આયુષ્ય માં એ 14 વર્ષ હતું બાદ કરી નાખજે. અમે તારા વિનાના જે ગયા ને, એ કેવા ગયા એ અમે વર્ણવી શકતા નથી. આવો રામ જગતનો નાથ આજે અયોધ્યાની અંદર જે પધારી ગયો છે, સનાતન ધર્મ સનાતન સંસ્કૃતિ આ દેશની જે વૈદિક સંસ્કૃતિની તાકાત એની ઉર્જા, બાકી જગતની કેટલી સંસ્કૃતિઓ નષ્ટ થઈ ગઈ છે, રોમ ગ્રીસ કેટલી, પણ આ દેશ ઉપર કેટલી કેટલી પ્રજાઓ આવી પોતાની સંસ્કૃતિ લઈ આવી, પોતાના વિચારો લઈ આવી, છતાં સનાતન સંસ્કૃતિની માલિક એવી કઈક તાકાત પડી છે કે આને બદલાવી નથી શકી. આવી આ અને સનાતનનો અર્થ જ એ છે કે જેનો આદિ ન હોય જેનો અંત ન હોય, સત્ય સનાતન આદિ મધ્ય અને અંત વિના જે જીવિત છે એ સનાતન છે. એવા સનાતન ધર્મના આદર્શ એટલે ભગવાન રામ, એનું એક વાલ્મીક રામાયણનો નાનકડી વાત આપને હું કરી દઉં. દશરથ મહારાજા ની પાસે જ્યારે કઈ કઈ વચન માંગ્યા એ બધાને આપણને ખ્યાલ છે, અને રામ વનમાં જવા જયારે તૈયાર થયા ત્યારે લક્ષ્મણજી મહારાજ, વાલ્મીકજી લખે છે લક્ષ્મણજી મહારાજ એની કર્મની અંદર માનનારા હતા, કર્મમાં. ત્યારે લક્ષ્મણ એમ કીધું, પ્રભુ આ તમે જે વનમાં જવાનો નિર્ણય કરો છો ને એ બરોબર નથી, કૈકેયે જે પોતાના પુરુષાર્થથી રાજ્ય પ્રાપ્ત કર્યું છે એ કૈકેયના પુરુષાર્થને હું મારા પુરુષાર્થથી નષ્ટ કરીશ, હું અયોધ્યા દરવાજે ઉભો રહો તમે રાજ્યાભિષેક કરી દો, કૈકેયના પુરુષાર્થની સામે મારા પુરુષાર્થને હું લડાવીશ અને કૈકેયના પુરુષાર્થને હું નષ્ટ કરીશ. અને ત્યારે ભગવાન રામે કીધું, તું લખન તું યોદ્ધો છો પણ ભાઈ એક વાત માની લે, સત્ય માની લે કે તું ભાગ્યની હારે લડી શકીશ, ભાગ્યને પલટાવી નહીં શીખ. વ્યક્તિ ભાગ્યની હારે લડી શકે છે, ભાગ્યને પલટાવી નથી શકતો, અને ભાગ્ય છે એ માણસના કર્મથી ઘડાય છે. એટલે પ્રભુ રામે સતત જીવનની માલિક મર્યાદાના પાયરું બાંધી અને જે જીવન જીવી ગયા છે. આમ જોઈ તો કઈ કઈ નું ચિત્ર જે આપણે સામે છે ને એવું નથી. એનું એક જ વાક્યમાં કહું તો દેવાસુર સંગ્રામની માલિકોર મહારાજા દશરથ કૈકેયને સારથી તરીકે લઈ જતા હોય તો એ ભાઈ સામાન્ય ન હોય, એ માતા સામાન્ય ન હોય. અને એટલે જ કવિ કાગ પણ એમ કહે છે, ભગત બાપુ પણ એમ કહે છે કે હે જગતના માનવીઓ, બોલેવી સવારુણી પ્રગટા જલ્દી મિથો અયો ધ્યાનો. અયોધ્યાનું રૂપી સમુદ્ર મંથન થયું અને એમાંથી બે વતન રૂપી વિષ નીકળ્યું. અવિસ વારુણી પ્રગટા જલ્દી મિથો અયો ધ્યાનો, પણ ભરતની ભેટ ભારતને કઈ કઈ વીણ મળત ક્યાંથી. આ ભરતની ભરત જેવો દીકરો, કઈ કઈ ને જેવા ચિત્ર છે અને આપણે માનીએ છીએ એવા કઈ કઈ હોય તો ભરત જેવું તત્વ એને ખોડી અવતાર નો લીએ.
ભગવાન રામ તો હનુમાનજી ને એમ કે છે, હનુમાન એટલા કામ કર્યા, બહુ વાલો લાગ્યો, કેવા ગયા, હનુમાન તમને એટલો વાલો લાગે, હનુમાન તમને એટલો વાલો લાગે, હનુમાન તમને એટલો વાલો લાગે કે તું મમ પ્રિય ભરત થી સમ ભાઈ, તું મને મારા ભાઈ ભરત જેટલો વાલો છો. ભરત થી રામ આગળ નો વધી ગયા. અને ભગત બાપુ, કાગ બાપુ તો એમ કે છે કે દશરથ નો દરબાર જની દર્પણ આશા કરે, એ ભાઈઓ ભાઈઓ વીણ બેકાર, ઓલું કળવું ભરત ને કાગડા, દશરથ નો દરબાર જની દર્પણ આવી અયોધ્યા. લોક બોલીમાં તો એમ કહેવાય છે, આ તો લોક બોલી છે, લોક ભાષામાં, લોક બોલીમાં તો મિત્રો એમ કહેવાય છે કે મહારાજા દશરથ નો મેલ એટલો ઊંચો હતો કે તેર પોરે પારે હું મેલ ના ઈંડા ઉપર ચડી શકતો. પારેવાને જમીન ઉપરથી ઉડી અને મહારાજા દશરથ ના મેલ ના ઈંડા ઉપર જવું હોય તો લોક બોલીમાં એમ કે છે તેર પોરા ખાવા પડતા. આવી સંપત્તિને રામ માટે થઈ ત્યાગ કરી અને ભરત નંદીગ્રામ ની માલિક ભયા ગયા. તો આવો ભરત જે કઈ કઈ ના ઉદર માંથી જન્મ હોય, કઈ કઈ સામાન્ય ન હોય, એ જમાનામાં એમ કહેવાય છે બુદ્ધિશાળીમાં, બુદ્ધિશાળી નારી રત્નોમાં મહારાણી કઈ કઈ અને બીજા રાવણ ને ઘેરેથી બાઈ મંદોદરી અતિ બુદ્ધિશાળી હતા. એ મહારાણી કઈ કઈ ના ઉદર થી ભરતજી જન્મા છે. તો ભાઈ કેવો હોય એ આપણને રામાણી કહે છે, સેવક કેવો હોય એ આપણને રામાણી કહે છે, મિત્ર કેવો હોય એ આપણને રામાણી કહે છે, સતી નારી કેવા હોય એ આપણને રામાણી કહે છે. એક જ વાત, હનુમાનજી મહારાજ સીતાજીને મળ્યા, વાલ્મીકિજી લખે છે, અને સીતાજીને હનુમાનજી મહારાજે એટલું કીધું, માં મારી પીઠ ઉપર બેસી જાઓ, હું સામે કાંઠે તમને લઈ જાઉં. એટલે સીતાજીએ કીધું કે હનુમાન તું મારા પુત્ર સમાન છો, એટલે દીકરાને ખંભે દીકરાની પીઠ માથે માને બેહવા મને જરાય વાંધો નહીં હોય, પણ હું ત્રણ રીતે તારી પીઠ ઉપર નહીં બેસી શકું. પેલું કારણ તો ઈ કે હું તારી પીઠ ઉપર બેહું અને તારો ઉડવાનો વેગ એટલો હોય કે મારું શરીર એટલું કોમળ છે કે પવનને હું સહન ન કરી શકું. બીજું, હું તારી પીઠ ઉપર હોઉં અને એ વખતે રાક્ષસો આમાં જડે અને તારે એની યારે યુદ્ધ કરવું પડે તો તું મને હાથેવા મારે તો તું રાક્ષસોને યારે પૂરેપૂરું યુદ્ધ ન કરી શક. અને ત્રીજું કારણ એ કે કદાચ ને હું તારી પીઠ માંથી પડી જાઉં અને સમુદ્રની માલિક પર ગરકાવ થઈ જાઉં અને સમુદ્રના જીવો મને ખાઈ જાય તો તે જે આ પરિશ્રમ કર્યો છે ને એ મહાપરિશ્રમ તારો વ્યર્થ જાય. એટલે ત્રણ કારણોસર હું તારી પીઠ ઉપર ન બેસી શકું. ભારતની આર્ય નારી સતી, સીતા કેવા હોય, મા કેવી હોય, બાપ કેવો હોય, મિત્ર કેવો હોય, ભાઈ કેવો હોય, આખું જીવન કેવું હોય, એ આ સંસારીઓનો રામ છે, જ્ઞાનીઓનો પરમબ્રહ્મ પરમાત્મા છે, એ જ રામ ભક્તોનો સાકાર સ્વરૂપે પ્રભુ રામ.